ભવિષ્યમાં સરગરા ડેમનું વેસ્ટ વેયર તૂટી જાય તો રિપેરિંગ માટે ટ્રેક્ટર ડમ્પર લઈ જવાનું પણ મુશ્કેલ હોવાનું જણાવ્યું. લખતર ગામની સુવિધા વધે તે માટે લખતર સ્ટેટ દ્વારા લખતર જમર રોડ ઉપર ગામના ઉપરવાસ સરગરા ડેમ બંધાવ્યો છે. આ ડેમમાંથી લખતર તાલુકાના જમર આલતસર તલવણી ગામના ખેડૂતો પોતાના ખેતરમાં પાકને આપવા માટે પાણી લઈ જઈ શકે તે માટે બે વેસ્ટ વિયર બનાવવામાં આવ્યા છે. સરગરા ડેમમાંથી નાની સિંચાઈ યોજના હેઠળ બે કેનાલ આવેલી છે. લખતર જમર રોડ ઉપરથી સરગરા ડેમના વેસ્ટ વિયર સુધી જઈ શકાય તે માટે લખતર સ્ટેટના સમયમાં મેટલિંગ રોડ બનાવ્યો હતો. હાલ આ ડેમ સુધી જવાનો રસ્તો સરકારને નાની સિંચાઈ વિભાગ હસ્તક છે, ત્યારે નર્સરીથી વેસ્ટ વિયર સુધી સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલા રોડ વચ્ચેથી ખોદી નાખ્યો છે. ત્યારબાદ તેમાં જેમ તેમ માટી પૂરી પરંતુ જો આ માટી વધુ વરસાદમાં ધોવાઈ જાય અને ડેમના વેસ્ટ વિયર અતિવરસાદના કારણે ક્ષતિ પામે તો વાહન પણ જઈ શકશે નહીં, હોનારત સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠાવી યોગ્ય રીતે રોડ રિપેર કરવા માટે આમ આદમી પાર્ટી લખતર તાલુકા મહામંત્રી દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વંદે માતરમ. જુના સ્ટેટ વખતથી નર્સરીથી ઓવરફ્લો થાય એ પોઈન્ટ સુધી પાકો રોડ હતો, એટલે કે મેટલિંગ વાળો રોડ હતો, આ સ્ટેટે બનાવેલો હતો રોડ. તો વૈશ્વમાં કઈ નુકસાન થાય તો એ વાહન લઈ જવું પડે આ તે, તો એ રોડ તોડી નાખ્યો છે આ લોકોએ, રોડ દક્ષિણ ભીન કરી નાખ્યો છે. અને અહીંયાથી પાણી જો તૂટે ઓવરફ્લો તો ભૈરવ પરા કે તલવણી ગામને નુકસાન થાય, તો આના માટે જવાબદાર કોણ? એમને રોડ તો રિપેરિંગ કરવો નથી, તો સત્રએ આ રોડ રિપેરિંગ કરવામાં આવે. અહીંયા કોઈ ભયજનક હોય એ વેસ્ટ વેર રિપેરિંગ કરવા જવું હોય તો અહીંયા વાહન પણ જઈ શકે એવું નથી, ટ્રેક્ટર જઈ શકે એવું નથી, ડમ્પર જઈ શકે એવું. તો આ સ્થિતિનું નિર્માણ થયું છે, તો જેને આ કાર્ય કર્યું હોય એની ઉપર સત્વરે પગલાં લેવા આવે એવી મારી માગણી છે. અને આ ખૂબ જરૂરી છે, કારણ કે માથે ચોમાસું ઝળુંબી રહ્યું છે, ક્યારે શું બને એ કંઈ નક્કી નથી, તો આના માટે જવાબદાર વ્યક્તિ સામે પગલાં લો એવી મારી માગણી છે. વંદે માતરમ. BS92 ન્યૂઝ સાથે વિજય જોશી, લખતર.